પછી આપનું સ્વાગત છે અને સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે જે જોડાઈ રહ્યા છે હવે સ્પાર્ક કેપિટલ પ્રાઇવેટ વેલ્થના ડિરેક્ટર અને ઇક્વિટી એડવાઇઝરીના હેડ દેવાંગ મહેતા. દેવાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનપીસી બજારમાં અને આજે જ નહીં ઓલવેઝ તમારો અમને સાથ મળ્યો છે. 9 વર્ષની જર્નીમાં તમે ઇક્વલી સહભાગી બન્યા છો. કઈ રીતના તમારી જર્ની તમે જોઈ રહ્યા છો સીએનપીસી બજાર સાથે? થેન્ક યુ પ્રીતિ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને ખાસ કરીને હું કહીશ કે આજે 9 વર્ષ છે સીએનબીસી બજારના. સૌથી પહેલા તો તમને બધાને, આખી ટીમને કોંગ્રેચ્યુલેટ કરીશ, તમારા વ્યુઅર્સને પણ કોંગ્રેચ્યુલેટ કરીશ, અને અમારા જેવા જે સ્પીકર્સ જે રેગ્યુલર તમારી ચેનલ પર આવે છે, મને બહુ જ ખુશી છે કે હું ઇન્સેપ્શન સ્ટેજથી જ્યારે આ કન્સેપ્ચ્યુલાઇઝ થતું હતું ત્યારે પણ તમારા લોકોની સાથે જ હતો અને અત્યાર સુધી પણ અમે લોકો સાથે જ તમારી સાથે રહ્યા છે. અને જેમ તમે કહો છો, ગુજરાતીની માતૃભાષા જે છે, જે ખાસ બિઝનેસની જે માતૃભાષા કહેવાય એ છે સીએનબીસી બજાર અને તે છે બિઝનેસ. તો મારા હિસાબે બહુ જ સરસ એક જર્ની રહી છે અને કન્ટિન્યુઅસલી તમે આગળ ગ્રો કરો અને આપણી ઇન્ડિયાની માર્કેટ, ઇન્ડિયાની ઇકોનોમી વધુ ગ્રો કરે એવી શુભકામના સાથે ફરી વખત તમને હું કોન્ગ્રેચ્યુલેટ કરીશ બધાને. જી સેમ, તમને પણ હું કોંગ્રેચ્યુલેટ કરવા માંગીશ, કારણ કે તમે અમારી સાથે રહ્યા છો તો અમારો બી ગ્રોથ થયો છે, દર્શકોના પોર્ટફોલિયોનો પણ ગ્રોથ થયો છે અને આગળ જતાં પણ આપણે આમ જ કામ કરતા રહીશું. તમારા વગર એ પોસિબલ નહોતું. પણ દેવાંગભાઈ, માર્કેટ્સના અત્યારના આપણે જોઈ લો, સીએનબીસી બજારનો તો ગ્રોથ થયો છે પણ માર્કેટનો પણ આપણે એવો ગ્રોથ થતા જોઈ રહ્યા છે. અને એમ કહેવાતું હોય છે કે યુ નો ઇન્ડિયન માર્કેટ્સ આર ઓલવેઝ એક્સપેન્સિવ, પણ તમને લાગે છે કે ગુડ થિંગ્સ કમ એટ અ ગુડ યુ નો ગુડ પ્રાઇસ અને ક્વોલિટી જો તમને જોઈતી હોય તો ઇન્ડિયન માર્કેટ્સ આર ધ બેસ્ટ માર્કેટ્સ? સાચું કહ્યું તમે, યુ હિટ ધ નેલ ઓન ધ હેડ. જ્યારે તમે કહ્યું કે ક્વોલિટી જોતી હોય તો નોર્મલી એ થોડા પ્રીમિયમ પર આવે છે. ઇન્ડિયાની જે સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી છે એને પણ એક પ્રીમિયમ મળવું બહુ જરૂરી છે. અને આપણે એક્સપેન્સિવ શું કામ છે, કારણ કે સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી અત્યારના ઇમર્જ થઈ રહી છે. લોકો, ઘણા બધા લોકો એમ જોયે છે કે નવું હાઈ આવી ગયું, 19,000 થઈ ગયું. અમુક લેવલ્સ હોય છે, હું હંમેશા કહું છું માર્કેટમાં અને ક્રિકેટમાં રેકોર્ડ્સ આર મેડ ટુ બી બ્રોકન, રાઈટ? સો અત્યારે નિફ્ટી લેવલ છે, અત્યારે 19,000 બ્રેક થઈ ગયું, સેન્સેક્સ 64,000 ની ઉપર, જે પણ લેવલ્સ છે એ બધા જસ્ટ એક સાઈડ પર મૂકીને પણ તમે જુઓ કે જે પણ ફેક્ટર્સ જેને આ લીડ કર્યું આ રેલીને, શું એ બધા ફેક્ટર્સ આજે પણ અકબંધ છે? મને લાગે છે કે શ્યોર આન્સર કદાચ હામાં આવે છે. અને તમે એ જુઓ તો ઘણી વખત માર્કેટમાં 1-2 વર્ષ કઈ ન થાય, અને આપણે કહીએ ને લાઇટ યર્સ, ઘણી વખત 2-3 વીકમાં થઈ જાય એટલી તેજી આવે. સો પેશન્સ, ડિસિપ્લિન જો ખાસ હોય બધામાં તો આ માર્કેટમાં તમે લોંગ ટર્મમાં ઘણું વેલ્થ ક્રિએશન કરી શકો. જેમ તમે કહ્યું કે માર્કેટમાં શું અત્યારના આગળ પણ આ જે તેજી છે એ અકબંધ રહેશે કે શું રહેશે, તો એમાં જે ફેક્ટર્સ છે, શું સેન્ટિમેન્ટ અત્યારના ઇક્વિટી તરફ સારું છે? આન્સર છે યસ. શું અત્યારે મેક્રો ફંડામેન્ટલ સારા છે? આન્સર છે યસ. શું અત્યારે ગ્લોબલ ડાર્ક ક્લાઉડ ચાલી રહ્યા છે પણ ઇન્ડિયામાં ઓવરઓલ સિચ્યુએશન સારી છે? ઇન્ડિયાના મેક્રો હોય કે ઇન્ડિયાના જીએસટી કલેક્શન હોય કે ઇન્ડિયામાં પોલિટિકલ સ્ટેબિલિટી હોય, આ બધું જ સ્ટ્રોંગ છે. અર્નિંગ્સ આવવાના છે અને આવી રહ્યા છે? યસ, આવી રહ્યા છે. પીઈ રેટિંગ પણ ઇન્ડિયાનું એક થોડા ધોરણે થઈ ગયું છે. પણ અત્યારના એક ક્વેશ્ચન છે કે શું વેલ્યુએશન મોંઘા છે? જે તમે સવાલ પૂછ્યો, વેલ્યુએશન થોડા મોંઘા છે, થોડું કોશન જરૂરી છે. પણ જેમ મેં કહ્યું, સારા બિઝનેસ, સારા સેક્ટર્સ, સારા થીમ્સમાં આજે પણ ઇન્વેસ્ટ કરો તો નેક્સ્ટ 3-5 વર્ષ માટે સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરીનો પાર્ટ તમે બની શકો છો. સો કયા એવા ફેક્ટર્સ તમને લાગી શકે છે કે જે અફેક્ટ કરી શકે છે આપણી આ ગ્રોથ સ્ટોરીને, જે બધા યસ છે, નોમાં કોઈ ફેરવતા તમે જોઈ રહ્યા છો? યસ, ખાસ કરીને જો 2 ફેક્ટર્સ પર ધ્યાન આપવું હોય તો એક છે જીઓપોલિટિકલ ટેન્શન, જેમાં કંઈ પણ કહેવું હંમેશા મુશ્કેલ હોય છે, જેને તમે અનનોન કહી શકો કે અહીંથી કાંઈ અનનોન આવે. ઓલરેડી આપણે જોઈએ છીએ રશિયા યુક્રેન ક્રાઇસિસ થોડા ઘણા અંશે ચાલી રહી છે અત્યારે પણ. ક્રૂડ પ્રાઇસનું જે બિહેવિયર છે અત્યારના, તો ક્રૂડ નીચે જઈ રહ્યું છે, જે ઇન્ડિયાની ઇકોનોમી માટે ડેફિનેટલી એક પોઝિટિવ છે. પણ જો ક્રૂડ અને કમોડિટીઝ રાઇઝ થાય તો ઇન્ડિયા ઇઝ નોર્મલી, જે આપણે કહીએ, કમોડિટી કન્ઝ્યુમર છે, તો આપણે એ થોડું હેવી પડે, થોડું ભારી પડે આપણી માર્કેટ માટે. પણ ઓવરઓલ મને લાગે છે એક આ સેકન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ અને ઇન્ફ્લેશન, જે પ્રમાણે અત્યારે ઇન્ફ્લેશનના મિક્સ ટ્રેન્ડ્સ છે, તમે યુરોપિયન ઇકોનોમી જુઓ કે યુએસ ઇકોનોમી જુઓ, ત્યાં અમુક ઇકોનોમીમાં રિસેશનની વાત ચાલે છે, અમુક ઇકોનોમીમાં સ્લોડાઉનની વાત ચાલે છે. હવે જો આ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ હજી વધે તો સ્ટેગ્ફ્લેશન જેવી સિચ્યુએશન થઈ જાય. તો મને એમ લાગે છે કે આ ઇન્ફ્લેશન ઇન્ટરેસ્ટ રેટ્સનો સિનારિયો નેક્સ્ટ 6 મહિના હજી એક મોનિટરેબલ છે. ઇન્ડિયામાં નેચરલી મોન્સૂન એક ફેક્ટર હતું, પણ પ્રોગ્રેસ ડેફિનેટલી લાસ્ટ 8-10 દિવસમાં થોડો સારો થયો છે. તો મોન્સૂન ને આ 2-3 ફેક્ટર્સ છે, જે ઇન્ફ્લેશન છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, આ એક પાર્ટી સ્પોઇલર તરીકે કદાચ આવી શકે. બટ ઓવરઓલ જેમ મેં કહ્યું,
મેક્રોઝ માઇક્રોઝ ઇન્ડિયન ઇકોનોમીની સિચ્યુએશન સેન્ટિમેન્ટ લિક્વિડિટી જનરલી બધું અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. સો તમારા મતે સપોઝ અત્યારે આપણે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શું આપણા પોર્ટફોલિયોને આપણે યુનો 3-4 ડિવિઝનમાં ડિવાઈડ કરવું પડશે, સ્મોલ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, અને કયા ફેક્ટર્સના આધારે તમે સેક્ટર્સ ચૂઝ કરશો? આઈ થિંક સેક્ટર્સ અને થીમ્સ જે ચૂઝ કરવાના છે એના માટે પહેલા એક તો ડેફિનેટ હોરાઇઝન લગભગ 24-36 મહિના સુધીનું રાખીને ચાલવું જોઈએ. અને જે ફેક્ટર્સ ડ્રાઈવ કરશે એવું હંમેશા કહું છું, અમુક ફેક્ટર્સ જે ડ્રાઈવ કરે છે માર્કેટને એમાં ક્રેડિટ ગ્રોથ આપણે જોઈએ તો અત્યારે બેન્કિંગ સેક્ટરનો ક્રેડિટ ગ્રોથ, ડિપોઝિટ ગ્રોથ બધું ફાસ્ટ થઈ રહ્યું છે. એ શું કામ થઈ રહ્યું છે? કારણ કે ઇન્ડસ્ટ્રીમાં, ઇકોનોમીમાં અત્યારના કેપેક્સ જે કહીએ, કેપિટલ એક્સપેન્ડિચર, એક હોય છે ફિસ્કલ એક્સપેન્ડિચર જે ગવર્મેન્ટ કરે છે, સેકન્ડ હોય છે પ્રાઇવેટ કેપેક્સ જે અત્યારના ઇન્ડસ્ટ્રીઝ કરે છે. ઘણી બધી કંપનીઝ અત્યારના ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડ એક્સપાન્શન કરી રહી છે, તો કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ક્રેડિટ ગ્રોથ ઓલરેડી સ્ટ્રોંગ છે. કન્ઝમ્પશન ઇન્ડિયાનું જનરલી સ્ટ્રોંગ રહ્યું છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન અત્યારે પણ ડિસેન્ટ છે. રૂરલ એરિયામાં પ્રોબ્લેમ હતો પહેલા, અર્બન કન્ઝમ્પશન સ્ટ્રોંગ હતું. રૂરલ પણ મોસ્ટલી મોન્સૂન પછી કદાચ બાઉન્સ બેક કરશે. તો મારા હિસાબે ક્રેડિટ ગ્રોથ, કન્ઝમ્પશન, કેપેક્સ આ જો બધું સ્ટ્રોંગ રહે તો આપણે બહુ વધારે થીમ્સ ગોતવાના નહીં રહે. ખાસ કરીને એક થીમ જે કઈ સી ફાઇનાન્શિયલાઇઝેશનનું થીમ છે, જેમાં પ્રાઇવેટ બેંક્સ અમુક, ઇવન પીએસયુ બેંક્સ અમુક છે જે વેલ્યુએશન અત્યારે પણ કોન્ટ્રેક્શન થયું છે અથવા વેલ્યુએશન એક્સપાન્ડ નથી થયું રાધર. એનબીએફસીસ છે, અમુક ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, આનું એક બાસ્કેટ હોય છે ફાઇનાન્શિયલાઇઝેશનની બાસ્કેટ થાય. તમે બીજું જુઓ તો જે ખાસ હંમેશા હું કહું છું, ફોર્મલાઇઝેશન ઓફ ધ ઇકોનોમીમાં શું વસ્તુઓ ફિટ થાય, તો બિલ્ડિંગ મટીરિયલ્સ છે, હોમ ઇમ્પ્રુવમેન્ટ એઝ અ થીમ છે. કેપિટલ એક્સપેન્ડિચર જે મેં પહેલા મેં વાત કરી, કેપિટલ ગુડ્સના સ્ટોક્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એન્સિલરી સ્ટોક્સ, આ બધા થીમ્સ જો તમે લઈને ચાલશો તો મારા હિસાબે નેક્સ્ટ 3-4 વર્ષમાં ધેર ઇઝ અ લોટ ટુ બી મેડ ઓન ધ ટેબલ. સો ઓફકોર્સ, અને ઓફકોર્સ આ કેપિટલ એક્સપેન્ડિચરની આપણે વાત કરી રહ્યા છીએ, જે આપણે મોટા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છીએ. ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરી રહ્યા છીએ, એ પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ પોર્સે પણ આપણે એક સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ, અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની પણ આપણે વાત કરી રહ્યા છીએ. ચાઇના પ્લસ વન, PLI સ્કીમ્સ, યુરોપ પ્લસ વન, આ બધા જ ફેક્ટર્સ કઈ રીતના ભારતને એક નવા લેવલ પર લઈ જઈ શકે છે? આઈ થિંક આજે તમે ક્વેશ્ચન પૂછ્યો બહુ જ રેલિવન્ટ છે, કારણ કે ઇન્ડિયા એક સમયે જે આપણે કહેવાતું કે વી આર સોર્ટ ઓફ બેક ઓફિસ ટુ ધ વર્લ્ડ, હવે અત્યારના તમે પ્રાઉડલી એમ પણ કહી શકો કે વી આર ટ્રાઇંગ ટુ બીકમ ધ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ, રાઈટ? અત્યારના આપણે એમાં પ્રભુત્વ નથી, પણ જેમ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે, એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે, જેમ PLI સ્કીમ્સની તમે વાત કરી, ચાઇના પ્લસ વન, રશિયા પ્લસ વન, યુરોપ પ્લસ વન, જે પણ તમે થીમ કહો, ઇન્ડિયામાં મોબાઈલ ફોનનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે, સેમિકન્ડક્ટર્સની ઓલરેડી સ્ટ્રોંગલી વાતો ચાલે છે, અને જે હિસાબે કોર્પોરેટ હવે એક્સપાન્ડ કરવા તૈયાર છે, અને એક્સપોર્ટ્સ જે અત્યાર સુધી થોડી વીક સ્ટોરી રહી છે લાસ્ટ થોડા મહિનાઓમાં, ફાર્મા હોય કે આઈટી હોય, એ સેક્ટરમાં પણ થોડું કરેક્શન થયું છે. તો મારા હિસાબે મેન્યુફેક્ચરિંગ સર્વિસ PMI, જો તમે પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જુઓ તો એ પણ સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે, રફલી 58ની આસપાસ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ PMI પણ આવી રહ્યા છે. તો મારા હિસાબે આ એક ઇટ્સ અ કન્ફ્લુએન્સ ઓફ ફેક્ટર્સ, ઘણું બધું એક સાથે આવી રહ્યું છે. ઇકોનોમિક ગ્રોથની સાથે તમે નોમિનલ ગ્રોથ જુઓ, 6% પ્લસ 5% ઇન્ફ્લેશન પકડો તો 11-12% જો કન્ટ્રીનો નોમિનલ ગ્રોથ થાય, અને 14-15% આસપાસ જો તમે તમારા કંપની નિફ્ટી કંપનીના અર્નિંગ્સ આવવાના હોય, તો ઘણી બધી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝના અર્નિંગ્સ એનીવેર બિટવીન 18-25% પણ આવી શકે છે. તો મારા હિસાબે ઇટ્સ અ ગુડ ટાઈમ. માર્કેટ લેવલ્સ ખાલી નહીં જુઓ, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસીસ, ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ અને થીમ્સ જોવાનો એક સારો ટાઈમ છે. ઓકે, તો ઇન્ડિવિજ્યુઅલ થીમ્સ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ જોવાનો અત્યારના એક સારો ટાઈમ છે. દેવાંગભાઈ, ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને તમારા વેલ્યુએબલ વ્યૂઝ એઝ યુઝ્યુઅલ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ અહીંયા પણ બસ આટલું જ. તમે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.